नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित प्रकरण नंबर 4 द्विघात समीकरण। बाळको, आजे आपणे आ प्रकरणमां भाग 11 नी अंदर स्वाध्याय 4.3 नो प्रश्न नंबर 6 जोईशुं। एक लंबचोरस खेतरना विकर्णनुं माप तेनी नानी बाजुना मापथी 60 मीटर वधु छे। याद राखजो, आपणे विकर्णमां वात करी छे नानी बाजुनुं माप कोनाथी, विकर्णनुं माप नानी बाजूथी 60 मीटर वधु छे। अने जो मोटी बाजू नानी बाजू करता 30 मीटर वधु होय तो खेतरनी बाजूना माप शोधो। हवे अहीं फक्त नानी बाजूने अनुलक्षीने ज वात करवामां आवी छे, बराबर विद्यार्थी मित्रों? चलो तो आपणे सौथी पहेलुं आपणुं काम शुं छे, चल धारवो। तो आपणे चल धारी लईए, एटले के धारो के नानी बाजूनुं माप 1 मीटर छे, बराबर विद्यार्थी मित्रों? नानी बाजूनुं माप आपणने मळी गयुं छे 1 मीटर। हवे तेने अनुलक्षीने आपणे आगळ वात करीए। तो आपणने जे रीते प्रश्नमां माहिती बधी आपवामां आवी छे के विकर्णनुं माप जे छे ते नानी बाजू करता केटलुं छे, तो विकर्णनुं माप नानी बाजू करता 60 मीटर वधु छे। तो लखीए, आथी विकर्णनुं माप बराबर, तो नानी बाजू एटले के एक्स, एना करता केटलुं वधारे छे? एक्स प्लस 60। अने मोटी बाजूनुं माप विद्यार्थी मित्रों, मोटी बाजूनुं माप आपणुं केटलुं थशे? तो नानी बाजू करता 30 मीटर वधु, एटले के नानी बाजू एक्स प्लस 30 मीटर, बराबर छे विद्यार्थी मित्रों? आपणी पासे हवे जे माहिती आपवामां आवी हती ते प्रमाणे आपणे दर्शावी तो दीधुं छे। हवे याद राखजो, आપણને વાત કરવામાં આવી છે લંબચોરસ આકૃતિની। લંબચોરસ આકૃતિ આપણે જો સમજીએ, ઉદાહરણ તરીકે ધારો કે આ રીતે કોઈ લંબચોરસ આકૃતિ છે, આ તેની નાની બાજુ, આ મોટી બાજુ અને વિકર્ણ, તો કંઈક આ રીતે વિકર્ણ આપણને મળશે તેમાં, બરાબર? તો યાદ રાખજો, લંબચોરસ છે એટલે આ બધા ખૂણા કેવા હશે? કાટખૂણા હશે। અને આ કાટખૂણાથી લઈને જો ફક્ત આપણે એ બી અને આ સી વિભાગની વાત કરીએ તો આપણને એક કાટકોણ ત્રિકોણ મળશે। તમે જોઈ શકો છો આ કાટખૂણો છે, એની સામેની બાજુ, એટલે આ તમારો કર્ણ જેટલો થશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? જેને અત્યારે આપણે નામ શું આપ્યું છે? વિકર્ણ, જે આપણા કર્ણ બરાબર થશે। ખાલી જો એ બી સી ની વાત કરીએ તો આપણે શું કરવાનું છે? ફક્ત બાજુઓના માપ શોધવાના છે। આ બાજુ આપણી એક્સ ની છે, આ બાજુ આપણી મોટી એટલે કે એક્સ પ્લસ 30 ની છે, અને આનું માપ આપણને ખ્યાલ છે એક્સ પ્લસ 60, બરાબર વિદ્યાર્થી મિત્રો? આ રીતના આપણને કંઈક માહિતી આપવામાં આવી છે। તો હવે આ એક જે ત્રિકોણ બને છે એ બી સી, તો આ કાટકોણ ત્રિકોણ એબીસી માટે આપણે એવું કહી શકીએ કે જે નાની બાજુ છે અને મોટી બાજુ છે આ બંને કાટખૂણાની બાજુઓ થઈ અને આ વિકર્ણ જે છે તે આપણો કર્ણ થયો। તો આપણે એવું કહી શકીએ નાની બાજુનો વર્ગ, એટલે કે આ બાજુનો વર્ગ વત્તા મોટી બાજુનો વર્ગ, એટલે કે આ બાજુનો વર્ગ, તો આ બંને બાજુનો વર્ગનો સરવાળો જો આપણે કરીએ તો એ સરવાળો કર્ણના વર્ગ જેટલો મળે, એટલે કે વિકર્ણના વર્ગ બરાબર આપણને મળે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો નાની બાજુ એટલે કે એક્સ નો વર્ગ પ્લસ મોટી બાજુ એટલે કે એક્સ પ્લસ 30 નો વર્ગ, આ બરાબર કેટલા મળે? તો વિકર્ણ એટલે કે એક્સ પ્લસ 60 નો વર્ગ। હવે આપણે શું કરવાનું છે? તો આપણે ફક્ત આટલાનું સાદુરૂપ આપવાનું છે જેથી આપણને એક દ્વિઘાત સમીકરણ મળે, અને દ્વિઘાત સમીકરણ મળ્યા પછી આપણે તેને ઉકેલી શકીએ છીએ। ચલો તો જોઈએ, એક્સ નો વર્ગ પ્લસ એક્સ પ્લસ 30 નો વર્ગ, તો યાદ છે આપણને પહેલા પદનો વર્ગ એટલે કે એક્સ નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, તો સંખ્યા તો ફક્ત બીજા પદમાં છે, એટલે કે 30 ગુણ્યા 2 60, અને પેલું પદ એટલે કે આપણું એક્સ, ત્યારબાદ 30 નો વર્ગ એટલે કે 900, આ બરાબર એક્સ નો વર્ગ 60 ગુણ્યા 2
એટલે કે 120 અને x સાથે ગુણાઈ જશે, અને ત્યારબાદ બીજા પદનો વર્ગ તો 60 નો વર્ગ 3600। સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે તમામ પદોને એક તરફ લઈ આવીએ તો એક્સ નો વર્ગ વત્તા એક્સ નો વર્ગ, સામેથી પણ એક્સ નો વર્ગ આવશે પણ કેવો પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ એક્સ નો વર્ગ પ્લસ 60 એક્સ, અહીંયા 120 એક્સ છે જે આ બાજુ માઇનસ થઈ જશે એટલે કે માઇનસ 120 એક્સ પ્લસ 900, સામે 3600 છે આ બાજુ આવશે તો માઇનસ આ બરાબર શૂન્ય। હવે એક્સ નો વર્ગ એક એક વખત કેન્સલ કારણ કે આ પ્લસ આ માઇનસ, બચેલા પદોના સાદુરૂપ આપીએ તો એક્સ નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ, મોટી સંખ્યાની નિશાની તો મોટી માઇનસ છે, 120 માંથી 60 જાય તો 60 એક્સ, તે જ રીતે સેમ અહીંયા 900 અને 3600 પ્લસ માઇનસ માઇનસ, મોટી સંખ્યા 3600 એટલે એની નિશાની માઇનસ ની મૂકશું, 3600 માંથી 900 જાય તો કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 2700। તો આ બરાબર આપણને કેટલા મળે છે? શૂન્ય। તો આ આપણું દ્વિઘાત સમીકરણ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, બરાબર છે। હવે દ્વિઘાત સમીકરણ પરથી આપણને ખ્યાલ છે અવયવીકરણની રીતે પણ આનો ઉકેલ મેળવી શકાય, અને બીજું આપણે કઈ રીતે, તો આપણને ખ્યાલ છે આપણે પૂર્ણ વર્ગની રીતે પણ આનો ઉકેલ મેળવી શકીએ, પણ પૂર્ણ વર્ગની રીત આપણી પાસે નથી અત્યારે અભ્યાસક્રમ પ્રમાણે। તો તે સિવાય હજુ એક રીત છે આપણી પાસે, કઈ રીત? તો તે રીતનું નામ છે દ્વિઘાત સૂત્રની મદદથી ઉકેલ, બરાબર। પરંતુ દ્વિઘાત સૂત્રનો જો ઉપયોગ કરવો હોય તો આપણે સૌથી પહેલા આમાંથી એ બી સી કોમન લેવા પડશે, તો એ એટલે કે એક્સ નો વર્ગ, તો એ બરાબર એક્સ નો વર્ગ નો સહગુણક કોણ થશે? કઈ નથી તો એ, બી એટલે કે એક્સ નો સહગુણક, તો એક્સ નો સહગુણક કોણ છે? માઇનસ 60, અને સી એટલે કે અચળ પદ, તો એ અચળ પદ છે આપણું માઇનસ 2700, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે આ કિંમતના આધારે આપણે આગળ સાદુરૂપ જોઈએ, ચલો તો સમજતા જઈએ। સૌથી પહેલું સ્ટેપ આપ્યું છે બી સ્ક્વેર માઇનસ 4ac ની કિંમત શોધવી, આપણે દ્વિઘાત સૂત્રની મદદથી ઉકેલ મેળવવાની પ્રયત્ન કરશું। તો બી સ્ક્વેર એટલે કે 60 નો વર્ગ માઇનસ 60 નો વર્ગ માઇનસ 4ac છે એટલે કે 4, એ આપણો છે 1 અને સી આપણો છે માઇનસ 2700, બરાબર વિદ્યાર્થી મિત્રો। ચલો સાદુરૂપ જોઈએ, માઇનસ 60 નો વર્ગ માઇનસ હોય કે પ્લસ, વર્ગ થશે એટલે પ્લસ જ થઈ જશે, તો 60 નો વર્ગ 3600 માઇનસ, અહીંયા પણ માઇનસ ગુણાકારમાં તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 2700 ગુણ્યા 4 એટલે કે 10800, બરાબર વિદ્યાર્થી મિત્રો। બંનેનો સરવાળો કરીએ તો બંનેનો સરવાળો 14400, બરાબર। તમને જો સરવાળો મોખિત ના ફાવે તો તમે સાઈડમાં ગણતરી કરી શકો છો। ચલો હવે આપણને બી સ્ક્વેર માઇનસ 4ac મળી ગયું, ત્યારબાદ દ્વિઘાત સૂત્ર એટલે કે એક્સ શોધવા માટેના સૂત્રમાં કિંમતો મૂકી દઈએ તો માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac અખાના છેદમાં 2a, આ સૂત્ર આપણને યાદ છે। ચલો કિંમતો મૂકતા જઈએ તો માઇનસ બી ની કિંમત માઇનસ 60 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં કેટલા, આની કિંમત કેટલી મળી? 14400 અખાના છેદમાં 2a, એની કિંમત 1, ચલો પ્લસ માઇનસ 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 પ્લસ થઈ જશે એટલે કે 60 પ્લસ ઓર માઇનસ, અહીંયા યાદ રાખજો 14400 જે છે તેનું વર્ગમૂળ 120 મળે છે આપણને, બરાબર વિદ્યાર્થી મિત્રો। વર્ગમૂળ શોધવા માટેની રીત પણ મેં અગાઉ તમને શીખવી છે, અને તેમ છતાં ના ખ્યાલ આવે તો પાછળથી બે અંક જે શૂન્ય છે તેને દૂર કરી દઈએ તો 144 નું વર્ગમૂળ 12, બે શૂન્યનું વર્ગમૂળ ફક્ત એક શૂન્ય થાય એટલે કે પાછળ એક શૂન્ય 120 થઈ ગયા, આ રીતે પણ તમે યાદ રાખી શકો છો, છેદમાં મળ્યા 2। તો હવે વિદ્યાર્થી મિત્રો આના પરથી એક્સની અલગ અલગ કિંમતો એક્સ બરાબર 60 પ્લસ 120 ભાગ્યા 2
अथवा x बराबर 60 माइनस 120 भाग्या 2। माटे x बराबर 60 प्लस 120 એટલે કે 180 ભાગ્યા 2 ભાગ ચલાવીએ તો 90 ગુણ્યા 2 એટલે કે 180 બરાબર વિદ્યાર્થી મિત્રો। અને અહીંયા x બરાબર 60 માંથી 120 જશે તો માઈનસ 60 ભાગ્યા 2 તો ભાગ ચલાવીએ એટલે કે માઈનસ 30 જવાબ મળ્યો। હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કોઈ પણ ખેતરની બાજુની લંબાઈ હોય તો તે ઋણ હોઈ શકતી નથી, જે આપણે ઋણ જવાબ મળે છે તે ના હોઈ શકે, તો ફક્ત જવાબ કયો હોઈ શકે 60। એટલે કે આપણે કહી શકીએ નાની બાજુ જેના માટે આપણે x ધાર્યું હતું તો નાની બાજુ તેનું મૂલ્ય કેટલું મળશે આપણને 90, વિકર્ણનું માપ તો 90 પ્લસ 60 એટલે કે 150 બરાબર, 90 પ્લસ 60 એટલે 150, અને મોટી બાજુનું માપ તો x પ્લસ 30 એટલે કે 90 પ્લસ 30 તો કેટલા થશે 120। આપણે જો જવાબ અહીંયા લખીને દર્શાવીએ તો નાની બાજુ તેનું માપ કેટલું મળ્યું આપણને 90, જેના માટે આપણે x ધાર્યો હતો બરાબર છે, વિકર્ણ તો 90 પ્લસ 60 એટલે કે 150, અને મોટી બાજુ તો મોટી બાજુ કેટલી થઈ વિદ્યાર્થી મિત્રો, તો મોટી બાજુ આપણી થઈ x પ્લસ 30 એટલે કે 90 પ્લસ 30 બરાબર 120। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન પૂર્ણ થાય છે। તે જ રીતે આગળ બીજો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 7, બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે, નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે, બંને સંખ્યાઓ શોધો બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણને વર્ગોનો તફાવત આપવામાં આવ્યો છે, બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 થાય છે। હવે બીજી માહિતીની વાત કરીએ તો નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યાના વર્ગ કરતા 8 ગણો છે બરાબર, તો બંને સંખ્યાઓ શોધો। યાદ રાખજો આપણને બંને સંખ્યાઓ વર્ગના સ્વરૂપમાં આપી છે। હવે આપણે જો અહીંયા ચલ તરીકે સ્વીકારવા જઈએ બરાબર વિદ્યાર્થી મિત્રો, તો નાની સંખ્યાના વર્ગની વાત કરી છે કોને સાપેક્ષે, મોટી સંખ્યાના વર્ગને સાપેક્ષે બરાબર। પરંતુ હવે આપણે કેવો વિચાર કરીશું કે સર મોટી સંખ્યાને સાપેક્ષે વાત કરી છે તો આપણે મોટી સંખ્યા માટે x ધારી, પરંતુ ખાસ યાદ રાખજો નાની સંખ્યાનો વર્ગ કીધું છે, એટલે કે નાની સંખ્યા તમે જે છે એનો વર્ગ એ મોટી સંખ્યા કરતા, હવે જો મોટી સંખ્યા કરતા 8 ગણો એટલે તમે નાની સંખ્યા માટે 8x ધારશો, પણ યાદ રાખજો નાની સંખ્યાનો તો શું થાય છે વર્ગ, એટલે તમારે ત્યાં પરિસ્થિતિમાં ઊંધું દર્શાવવું પડશે, વર્ગમૂળ દર્શાવવું પડશે। આવી પરિસ્થિતિમાં આપણે ગૂંચવાઈ જઈએ એટલે જેના માટે વર્ગ લીધો છે તે જ સંખ્યાને આપણે શું કરીશું x ધારીશું। તો ધારો કે નાની સંખ્યા x છે બરાબર વિદ્યાર્થી મિત્રો, તો મોટી સંખ્યા કેટલી થશે, તો મોટી સંખ્યા, તો યાદ રાખજો આપણે મોટી સંખ્યાને સાપેક્ષ શું કીધું છે કે નાની સંખ્યાનો વર્ગ, એટલે કે નાની સંખ્યા જે છે તેનો વર્ગ એ મોટી સંખ્યાના 8 ગણો છે, નાની સંખ્યા જે છે તે નાની સંખ્યાનો વર્ગ એ મોટી સંખ્યા કરતા 8 ગણો છે, 8 ગણો કીધું છે એટલે કે નાની સંખ્યાનો વર્ગ એ મોટી સંખ્યા કરતા 8 ગણો થાય છે, તો આપણે ગુણ્યા 8 નહીં મૂકીએ, આપણે શું મૂકીશું ભાગાકારમાં 8 મૂકીશું। એનું કારણ શું છે, તો યાદ રાખજો મોટી સંખ્યા કરતા 8 ગણો વર્ગ થાય છે નાની સંખ્યાનો બરાબર છે વિદ્યાર્થી મિત્રો। ફરીથી એક વખત ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો શું પરિસ્થિતિ ચાલે છે, નાની સંખ્યાનો વર્ગ એટલે કે આ x નો વર્ગ એ મોટી સંખ્યા કરતા 8 ગણો, એટલે મોટી સંખ્યાના ગુણ્યા 8 થશે બરાબર, મોટી સંખ્યા છે એના ગુણ્યા 8 થશે, પણ અહીંયા ગુણાકારમાં પણ સામે આવશે તો ભાગાકારમાં, એટલે કે મોટી સંખ્યા એ ડિવાઈડ થશે 8 થી બરાબર, 8 વડે ભાગાકાર થશે એનો, તો આ વસ્તુમાં કન્ફ્યુઝન કોઈ પણ પ્રકારનું નહીં રાખતા, ક્લિયર રહેજો। આપણે જે રીતે સાપેક્ષતાને રકમમાં લઈએ છીએ તે જ રીતે આમાં પણ લેવાનું છે, યાદ રાખજો નાની સંખ્યાનો વર્ગ એટલે કે x નો વર્ગ બરાબર
आठ गुणिया मोटी संख्या थशे, मोटी संख्या करता आठ गणो हतो एटले। हवे मोटी संख्या साथे गुणाकार मां आठ छे सामे आवशे तो भागाकार मां, एटले के मोटी संख्या फक्त मळी गई मोटी संख्या एक्स नो वर्ग भाग्या आठ, बराबर छे विद्यार्थी मित्रों। हवे आपणने शुं कहेवामां आव्युं छे के बन्नेना वर्गोनो तफावत, जे आपणने प्रश्नमां आप्युं छे बन्नेना वर्गनो तफावत 180 छे। हवे स्वाभाविक छे के बन्नेना वर्गनो तफावत लईए तो मोटी संख्यानो वर्ग, मोटी संख्यानो वर्ग हमेशा मोटो हशे, नानी संख्यानो वर्ग नानो हशे। तो आपणे बन्नेनो तफावत लेवो तो आ रीते आपणे लई शकीए, एक्स नो वर्ग भाग्या आठ अखानो वर्ग माइनस नानी संख्या नो वर्ग लेके एक्स नो वर्ग, आ बराबर कितना थाय छे विद्यार्थी मित्रों 180, बराबर। चलो सादुरूप आपीए तो एक्स नो वर्ग नो वर्ग लेके एक्स नी चार घात छेद मां आठ नो वर्ग लेके 64 माइनस एक्स नो वर्ग, आ बराबर कितना थशे 180, बराबर छे विद्यार्थी मित्रों। हवे 64 अहीं छेद मां छे, आपणे शुं करीए बधी ज संख्याओने 64 वडे गुणी दईए, बराबर डाबी तरफ अने जमणी तरफ 64 वडे गुणीए, एटले के आ पदमांथी ऊपर 64 गुणाई जशे, 64 ने 64 उड़ी जशे। अहींया फक्त बस एक्स नी चार घात माइनस अहींया 64 एक्स नो वर्ग बराबर आ तरफ शुं मळशे आपणने तो 180 गुणिया 64। तो विद्यार्थी मित्रों मैं गुणाकार ऑलरेडी करी राख्यो छे, समय ना वधारे बगड़े एना माटे, बराबर छे। तो आनो जवाब मारे आवे छे केटलो 11520, बराबर। फरीथी एक वखत लखी दउं छुं, एक्स नी चार घात माइनस 64 एक्स नो वर्ग बराबर 11520, ख्याल आव्यो विद्यार्थी मित्रों। હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મળી શકે છે, જેમ કે આને આપણે જો દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવા જઈએ તો આ રીતે આપણે કંઈક મળશે, એક્સ ની ચાર ઘાત માઇનસ 64 એક્સ નો વર્ગ બરાબર સોરી માઇનસ 11520, આ પ્લસ હતા સામે લઈ આવ્યા તો માઇનસ થઈ ગયા, તો આ બરાબર શૂન્ય। હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે તો આપણે એક્સ નો વર્ગ વાળું પદ જોઈએ, પણ અહીંયા તો એક્સ નો વર્ગ વાળું પદ પછી છે ને એક્સ ની ચાર ઘાત વાળું પણ પદ છે, તો આપણે એક્સ ના વર્ગ સ્વરૂપે જો પદ લાવવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ, તો આપણે કઈક એવું કરી શકીએ, ધારો કે આપણે જો અહીંયા બે ઘાત સોરી અહીંયા ચાર ઘાત છે અહીંયા બે ઘાત છે, આપણે બંનેની અડધી અડધી ઘાત એટલે કે બે ઘાત ને એક ઘાત સ્વરૂપે લાવવું હોય તો આપણે ડબલ ઘાત ને એક સિંગલ ચલ સાથે ધારી શકાય, એટલે કે એક્સ નો વર્ગ બરાબર વાય ધારી લઈએ માટે, તો અહીંયા એક્સ ની ચાર ઘાત છે એટલે કે આ રીતે લખી શકાય એક્સ નો વર્ગ આખાનો વર્ગ માઇનસ 64 એક્સ નો વર્ગ માઇનસ 11520 બરાબર શૂન્ય। તો એક્સ નો વર્ગ જ્યાં જ્યાં છે ત્યાં આપણે વાય મૂકી દઈએ, એટલે કે વાય નો વર્ગ માઇનસ 64 વાય માઇનસ 11520 બરાબર શૂન્ય। સમજ પડી વિદ્યાર્થી મિત્રો? તો આ આપણું એક શું થઈ ગયું, દ્વિઘાત સમીકરણ બની ગયું। હવે આ દ્વિઘાત સમીકરણના સૂત્ર ની મદદથી ઉકેલ મેળવીએ તો અહીંયા એ બરાબર એટલે કે વાય ના વર્ગ નો સહગુણક તો કઈ નથી તો એક, બી બરાબર માઇનસ 64 એટલે કે ફક્ત વાય નો સહગુણક, અને સી બરાબર કોન્સ્ટન્ટ એટલે કે અચળ પદ તો માઇનસ 11520। સમજ પડી વિદ્યાર્થી મિત્રો? તો હવે આ કિંમતો આપણે યાદ રાખીશું, ચલો તેના પરથી આપણે આગળ પ્રશ્નનો ઉકેલ મેળવીએ। ચલો વિદ્યાર્થી મિત્રો તો આગળ જોઈએ કિંમતો એ બી સી ની, સૌથી પહેલું કામ આપણું શું હશે તો સૌથી પહેલા બી સ્ક્વેર માઇનસ 4ac ની કિંમત મેળવવી, તો તેના પરથી બી સ્ક્વેર, બી કેટલો હતો આપણો માઇનસ 64, માઇનસ 64 નો વર્ગ માઇનસ 4 ગુણ્યા એ ની કિંમત 1 હતી અને સી ની કિંમત કેટલી હતી માઇનસ 11520, તો માઇનસ 11520 બરાબર વિદ્યાર્થી મિત્રો। ચલો 64 નો વર્ગ 4096 મેં કરી રાખ્યો છે, તમારે કરી રાખવાનો છે, તમે ગણતરી સાથે કરશો તો પણ ચાલશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે
चार गुणिया 11,520 तो आ गुणाकार पण मैं करी राख्यो छे 46,080 जवाब मळे छे। बराबर विद्यार्थी मित्रों, हवे बन्नेनो सरवाळो करीए तो सरवाळो आपणने केटलो मळशे, पचास हजार 176। हवे विद्यार्थी मित्रों, आना परथी आपणे सूत्रमां किंमतो मूकी, एटले के y बराबर माइनस बी प्लस ओर माइनस वर्गमूळ मां बी स्क्वेर माइनस 4ac अखाना छेद मां 2a। चलो किंमतो मूकता जाइए, तो माइनस बी नी किंमत केटली हती, माइनस 64, ध्यानथी जोता रहेजो, प्लस ओर माइनस वर्गमूळ मां बी स्क्वेर माइनस 4ac नी किंमत आपणे हमणां ज मेळवी 50,176 अखाना छेद में 2a, तो ए नी किंमत 1। सादरूप आपीए तो माइनस माइनस प्लस 64 प्लस ओर माइनस 50,176 नु वर्गमूल विद्यार्थी मित्रों 224 थाय छे। बराबर, आपणे वर्गमूल शोधवानी भागाकारनी रीते अथवा तो अवयवीकरणनी मददथी पण आपणे वर्गमूल शोधी शकीए छीए संख्यानु। तमने जे पद्धति योग्य लागे ते रीते करी शको। आ पद्धति आपणे धोरण 8 मां शीखीने आव्या हता वर्गमूल काढवानी। बराबर छे विद्यार्थी मित्रों, चलो भाग्या बे करिए तो आना परथी वाई नी अलग अलग किंमतो 64 वत्ता 224 भाग्या 2 अथवा तो वाई बराबर 64 ओछा 224 भाग्या 2। बराबर छे विद्यार्थी मित्रों, किंमतो अलग अलग मेळवीए तो अहींया y बराबर 224 वत्ता 64 એટલે કે થશે 288 ભાગ્યા 2 144, અને અહીંયા 224 માંથી જો 64 ને બાદ કરવામાં આવે તો આપણને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો, માઇનસ 160 ભાગ્યા 2 એટલે કે જવાબ આવશે આપણો -80। હવે વિદ્યાર્થી મિત્રો, આ કિંમત આપણને y ની મળી છે, તમે એમ કહેશો કે સર આ સંખ્યા ઋણ છે, ચાલશે કે નહીં ચાલે? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજજો, તમે કહી શકો છો કે સર સંખ્યા તો ઋણ હોઈ શકે, તો y ની કિંમત ઋણ ચાલી શકે ને, પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, આપણે ધ્યાનથી સમજી લઈએ, હું અહીંયા y ની કિંમતો દર્શાવી દઉં છું જે આપણને મળી છે। y बराबर आपने बे किंमतों मळी 144 अथवा y बराबर -80, आ बे किंमतों मळी छे। बराबर विद्यार्थी मित्रों, पण आपणे जो प्रश्न ने याद करिए तो आपणे प्रश्न नी गणतरी करती वक्ते x नो वर्ग बराबर y धारेलू छे, तो y ना बदले आपणे शुं लखी शकीए, x नो वर्ग एटले के x नो वर्ग बराबर 144 अथवा तो x नो वर्ग बराबर -80, જે શક્ય નથી। શું કામ? કારણ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવામાં આવે, ધન પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક હોય કે કોઈ પણ સંખ્યા હોય, તેનો વર્ગ કરવાથી આપણે જવાબ કોઈ દિવસ ઋણ મળી શકતો નથી। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે તેના પરથી કહી શકીએ છીએ કે આ શક્ય નથી, તો એક્સ નો વર્ગ બરાબર 144 આ વિધાન શક્ય છે। તો આના પરથી એક્સ નો વર્ગ બરાબર 144 ને વર્ગ સ્વરૂપે દર્શાવીએ તો 12 નો વર્ગ 144 થશે, બંને તરફથી વર્ગ વર્ગ કેન્સલ, એટલે કે x બરાબર 12। પણ યાદ રાખજો, x નો વર્ગ 144 હતા, તો શક્ય છે કે x બરાબર 12 પણ હોઈ શકે અથવા તો x બરાબર -12 પણ હોઈ શકે, કારણ કે જો અહીંયા વર્ગ કરવામાં આવે તો x નો વર્ગ બરાબર ફરીથી જવાબ 144 જ મળશે, પ્લસમાં જ। એટલે કે જ્યારે 144 નું વર્ગમૂળ કરીએ ત્યારે આપણને બે જવાબ શક્ય છે, x બરાબર +12 હોઈ શકે અથવા તો x બરાબર -12 હોઈ શકે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો તે બે સંખ્યાઓ જે આપણને માગી છે આપણી પાસે, તે સંખ્યાઓ કઈ હોઈ શકે? તો લખી શકાય માગેલ સંખ્યાઓ। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો નાની સંખ્યા 12, મોટી સંખ્યાની વાત કરીએ
नानी संख्या प्लस और माइनस बार कोई पण होई शके, बराबर, प्लस पण होई शके, माइनस पण बार होई शके, कारण के आपणे नानी संख्या माटे एक्स धारेलो हतो। हवे मोटी संख्या नी वात करी तो एक्स नो वर्ग भाग्या आठ, तो मोटी संख्या एटले के एक्स नो वर्ग एटले के बार नो वर्ग 144 भाग्या आठ कट करिए तो जवाब 144 भाग्या आठ करवाथी आपणने जवाब केटलो मळशे, 18, बराबर। विद्यार्थी मित्रों तो आपणे विधान लखी शकीए छीए नानी संख्या अने मोटी 18 अथवा नानी संख्या माइनस 12 अने मोटी संख्या 18 हशे। समझ पड़ी विद्यार्थी मित्रों? तो आनी साथे ज आपणो आ प्रश्न पण पूर्ण थाय छे। प्रश्न एक वखत फरीथी रिपीट करीने जोजो, हरेक स्टेप जे मैं तमने रफ वर्क माने बधी रीते दर्शाव्या छे ते खास याद राखजो। कई रीते आपणे आनो उकेल मेळवानो छे, द्विघात समीकरण बनावानुं कई रीते छे ते तमाम वस्तु समझी विचारीने जोई लेजो एक वखत फरीथी, बराबर। मळीए आगळना भागमां अलग ज प्रकारनो प्रश्न लईने। जय श्री कृष्ण।